નમસ્તે બાળ મિત્રો, કેમ છો? હસવાની પણ મજા આવે અને સપનું પણ કેવું આપણને આવે એ બધા અનુભવો આપણને થતા હોય છે. હવે તમારે કવિતાને આધારે વાક્ય તમારે છે એ તમારે સાચા ખોટા એ તમારે લખવાના છે. મેં કીડીની ગાગળ ઢોળી તેથી અને છતાં કીડી વિસાઈ ગઈ. પછી બીજું છે કીડી ચકલી થઈ ગઈ, કીડી અમારી પાછળ દોડી. આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે ઉપાઉપ કરે છે, કલબલ કરે છે, ચી ચી કરે છે. આ તમારે જવાબની અંદર લખવાનું છે. પછી વાક્ય સુધારવાના છે, સાચા વાક્ય હોય એ તમારે કરવાના છે. ચકલી 4 ફૂટની હતી અને ઉપાઉપ કરતી હતી, તો એ વાક્ય તમારે સુધારવાનું છે. પછી કીડી પાસે પાણીની ડોલ હતી, સિંહે ઘેટાને બટકું ભર્યું, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. આ વાક્ય છે એ તમારે ખાનાની અંદર એના એ સુધારી અને લખવાના છે. પછી આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. અહીં તમને જુઓ વરસાદ આપ્યો છે, વરસાદની ઉપરથી કેટલા બધા શબ્દ બન્યા છે, સાર, વર, વદ, દર, સાર અને સાવ. આવી જ રીતે તમારે વાતાવરણ, રાજહંસ, બાળપણ, મનપસંદ, જળકુંભળી આ બધામાં તમારે 3-3 શબ્દ બનાવવાના છે. કોઈ કોઈ શબ્દ 3 અક્ષરનો થાય તો કોઈ શબ્દ 2 અક્ષરનો થાય, એવી રીતે તમારે ઉપર મુજબ જોઈ અને આ બધા શબ્દમાંથી 3-3 શબ્દ બનાવવાના. પછી ગીતડું છે, એનું એ જ ગીતડું ઊંચા ઊંચા ડુંગર જશું. પછી તમારે જૂથની અંદર કામ કરવાનું છે. દરેક શબ્દ છે એ વાંચવાનો છે, વાક્ય વાંચી દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો. તમારે વાક્ય બનાવવાનું અને બીજા જૂથના વાક્ય સાથે તમારે સરખાવવાનું છે. એમાં પહેલું આપ્યું છે સળવળ્યું, ધીમેથી હલ્યું, જેવો તેણે બૂટમાં પગ નાખ્યો તે અંદર કશું સળવળ્યું, ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું પછી તે સળવળ્યું. એવી જ રીતે નીચે બીજું એક વાક્ય તમારે લખવાનું છે. કબૂતર મરવા પડ્યું હતું છતાં પણ તે સળવળ્યું, એવી રીતે એક વાક્ય ટૂંકમાં લખી નાખવાનું. પછી બીજું છે ડોક્યું કર્યું, છાનામાના નજર નાખીને આપણે જોતા હોઈએ છીએ ને એને ડોક્યું કર્યું કહેવાય, નજર નાખી. તો વાક્ય આપ્યા છે, જુઓ 2 વાક્યો આપ્યા છે તમને. રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. આચાર્યબેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું, રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોક્યું કર્યું. એવી રીતે 4થું વાક્ય તમારે જાતે બનાવી અને લખવાનું. પછી પ્રતિબિંબ, અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની જ આકૃતિ દેખાય, પડછાયો કહીએ છીએ આપણે, એ મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું, દર્પણ એટલે અરીસો કાચ. પછી કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. એવી જ રીતે તમારે અહીંયા 3રું વાક્ય બનાવી અને લખવાનું છે. સંતાન, પુત્ર કે પુત્રી, બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી, સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. એવી રીતે નીચે તમારે વાક્ય બનાવી અને લખવાનું. પછી સુરક્ષિત, સલામત, રક્ષણ જ્યાં મળતું હોય એવી જગ્યાએ, તો પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે, ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. એવી રીતે તમારે નીચે બીજું વાક્ય બનાવી અને લખવાનું છે. પછી નામ પાડવું, બીજાને નામે બોલાવવું, બધાએ તેમનું નામ કદરૂપું બતક પાડ્યું, શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે, તમારા મિત્રએ તમારું નામ શું પાડ્યું છે કેમ, એ તમારે નામ લખવાનું છે. આપણે કહેતા કે ગુલામનું નામ બીજા નામે બોલાવે, ડબુ ને પિન્ટુ ને પિંકી ને એવા બધા નામ પાડે પછી એકબીજાને ખીજવે. પછી કદરૂપું, બે ડોટ,
જેનો દેખાવ સારો ન હોય, ગમે એવો ન હોય, સુંદર ન હોય એવું. તો આવા બે બે વાક્ય છે એ તમારે શોધી પાઠમાંથી લખવાના છે. આવજો મિત્રો.